બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા ખાતે આજે આગામી વર્ષ માટેના અંદાજપત્રની બેઠક બોલાવવામાં આવી હતી. પાલિકા ઉપપ્રમુખ શંકરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠકની શરૂઆત થઈ હતી. કુલ 18 મુદ્દાની સાથે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર એસએમ અંસારીએ એક પછી એક મુદ્દા વંચાણે લીધા હતા, જેમાં આગામી વર્ષ 2021-2022ની આવક અને ખર્ચ દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ધાનેરા નગરપાલિકાના બજેટની વાત કરવામાં આવે તો આગામી 2021-2022ના વર્ષ દરમિયાન અંદાજિત આવક 71,35,26,500 દર્શાવવામાં આવી છે અને 6 કરોડની ઉઘડતી સિલક દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષ માટે 77,35,26,500ના ખર્ચ દર્શાવવામાં આવ્યા છે. ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્રનો ભાજપના સદસ્યોએ વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ કોંગ્રેસે બહુમતીના જોરે આ બજેટ મંજૂર કરવામાં સફળ રહી હતી. આજ રોજ ધાનેરા નગરપાલિકા ખાતે તારીખ 31/3/2021ના રોજ આજે આગામી વર્ષ એટલે કે વર્ષ 2021-22 માટે બજેટની બહાલી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને જેમાં કુલ 77 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને જેને બહાલી પણ આપવામાં આવી છે. તે ઉપરાંત ફાઇનાન્સ કમિશન અને પ્રોફેશનલ ટેક્સની ગ્રાન્ટો મળીને કુલ 54 લાખનું આયોજન કરેલું છે, જેમાં શહેરના વિવિધ રસ્તાઓ ના કામને લેવામાં આવ્યું છે. તે ઉપરાંત અગાઉની જે બચત ગ્રાન્ટ હતી, જેમાંથી 30 લાખ રૂપિયાની બચત રહી જતી હતી, એટલે એ બચત ગ્રાન્ટોનું પણ આયોજન રોડ રિસર્ફેસિંગના કામ માટે કરેલ છે. આમ કુલ મળીને 84 લાખનું આયોજન આજરોજ સામાન્ય સભામાં કરવામાં આવેલ છે અને વર્ષ 2021-22નું નાણાકીય વર્ષ 21-22નું બજેટને બહાલી પણ આપવામાં આવેલી છે.